પરિણીતાને ત્રાસ આપવાના મામલે પતિ તથા સાસુ સસરાને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વડોદરા ખાતે રહેતી યુવતીના ફુલહાર વિધિ રાજસ્થાન ખાતે રહેતા શિવપ્રસાદ મહાવર સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા તેના સાસરે રાજસ્થાન અજમેર ખાતે ગઈ હતી, જ્યાં સાસરીમાં સાસુ સસરા દિયર અને બે નણંદ રહેતા હતા. શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ પરિણીતા પર દહેજ લાવવા માટે દબાણ કરીને હેરાનગતિ કરવામાં આવતી હતી. જો કે પરિણીતાને લગ્નના 7 મહિના બાદ ગર્ભ રહી ગયો હતો, તે છતાં પણ હેરાનગતિ કરવામાં આવતી હતી. તે દરમિયાન તેને બ્લડ પ્રેશરની બીમારી પણ શરૂ થઈ ગઈ હતી. જો કે સાસરિયાઓ તેને દવા ન લેવા દેતા તેને 2 વાર બાળક ખોવાનો વારો આવ્યો હતો. પરિણીતાને મૃત બાળક થતા હોવાથી પતિ પહેલી પત્ની અને બાળક પાસે રહેવા જતો રહ્યો હતો. જ્યારે પરિણીતાને પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મૂકતા પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કેસ કોર્ટમાં જતા પરિણીતાને 5 વર્ષે ન્યાય મળ્યો હતો. વડોદરા કોર્ટના જજ રચિત ત્રિવેદીએ સમાજમાં દાખલારૂપ કિસ્સો બને તે માટે આરોપી પતિ સહિત સાસુ સસરાને પણ 5 વર્ષની સજા સંભળાવી સાથે 60,000 દંડ ફટકાર્યો હતો. મારી પાસે એક રેણુ પ્રસાદ કરીને અસીલ આવેલી, તેને જો તે ખૂબ જ અન્યાય થયેલો, એટલી બધી કંટાળી ગયેલી, એને એવું હતું કે મને ક્યારેય ન્યાય નહીં મળે. હું થાકી ગઈ હતી કોર્ટના ધક્કા ખાઈ ખાઈને. એ રેગ્યુલર તારીખમાં હાજર જ રહે. તો કાલે 31/5/2024ના રોજ એક ચુકાદો આવ્યો, જેમાં સાહેબે એવું જજમેન્ટ આપ્યું. એટલે ખરેખર ઘટના એવી હતી કે રેણુ સાથે એના પતિએ 2016માં કંઈક લગ્ન કરેલા, પરંતુ એની અગાઉથી જ વાઈફ અને 2 બાળકો હતા, જેની હકીકત રેણુથી છુપાવવામાં આવી હતી. અને એની સાથે એવી રીતે લગ્ન કરવામાં આવે, છુપીથી લગ્ન કરવામાં આવે, એટલે તમે સાબિત જ ના કરી શકો કે એની સાથે એને લગ્ન કર્યા છે. ના કોઈ ફોટોગ્રાફી કરવામાં આવી, ના કોઈ મહારાજને એ લોકોમાં કંઈક ફૂલહાર પહેરાવે એવું કંઈક રિવાજ હોય છે, એવી રીતે લગ્ન કર્યા. એટલે જો કોર્ટમાં કેસ થાય ને તો એ સાબિત જ ના કરી શકે એવી રીતે એને હેરાન પરેશાન કરવામાં આવેલી. પરંતુ કોર્ટમાં જજ સાહેબે જ્યારે કોર્ટમાં આ કેસ આવ્યો, એ લોકોએ મહિલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી. તપાસ અધિકારી એ તપાસ કરતાં એમને એવું તપાસમાં બહાર આવ્યું કે આણે પહેલાં બીજા લગ્ન કરેલા, જેથી 495 કલમનો ઉમેરો કરવામાં આવ્યો કોર્ટમાં. અને પછી 5 વર્ષ કેસ ચાલવામાં આવ્યો, એમાં અલગ અલગ પંચોને બોલાવવામાં, ડૉક્ટરને તપાસવામાં આવ્યા, જેથી રેકર્ડ ઉપર આવી ગયું કે આણે ખરેખર આ રેણુ સાથે ખૂબ ખોટું કરેલું છે. એની સાથે બીજા લગ્ન પહેલાં લગ્નની હકીકત છુપાવીને કરેલા છે, અને તેની સાથે 2 વખત એબોર્શન પણ કરવામાં આવ્યું. તેને કંઈક દવા પીવડાવવામાં આવતી હતી જેથી તે કોઈ બાળકને જન્મ ના આપી શકે, એવી રીતે એને એવી રીતે હેરાન પરેશાન કરતા હતા. અને ત્યારબાદ એને ધક્કા મારીને, જ્યારે પહેલી પત્ની સાથે આ લોકોનું સમાધાન થઈ ગયું, તો એને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. 2018માં એ અહીંયા ઘરે આવતી રહી પિયરમાં, અને એને સખત સ્ટ્રગલ કર્યા પછી એને કોર્ટમાં કેસ કર્યો વકીલ થ્રુ. અને ત્યારબાદ સખત 5 વર્ષ પછી જજમેન્ટ આવ્યું, જે જજમેન્ટમાં જજ સાહેબે એવું ચુકાદો આપ્યો કે 406 એટલે એની સાથે વિશ્વાસઘાત કર્યો છે, એનો ટ્રસ્ટનો બ્રીચ ઓફ ટ્રસ્ટ કર્યો છે, જેમાં એને 2 વર્ષની સજા આપવામાં આવી. 495 એટલે કે પહેલાં લગ્નની હકીકત છુપાવીને બીજા લગ્ન જ્યારે કોઈની સાથે કરવામાં આવે ત્યારે એમાં લગભગ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તેમાં 5 વર્ષની સજા સાહેબે ફટકારી છે, અને 60,000 રૂપિયા વળતર આ ફરિયાદીને આપવામાં આવે એવું જજમેન્ટ સાહેબે આપેલું છે. અને જજમેન્ટમાં સાહેબે એવું તાકેલું છે કે આ આરોપીઓને કોઈ પણ જગ્યાએ સ્ટે ના મળે, જો સ્ટે મળે તો સમાજમાં બંધ બેસતો દાખલો નહીં બેસે, અને વારંવાર આવી રીતે સ્ત્રીઓ સાથે અન્યાય થતો રહેશે, જેથી એમને સ્ટે પણ ના આપવામાં આવે. અને સાથે સાથે ફરિયાદીના સાસુ સસરાને પણ સજા કરી છે 114 હેઠળ, એટલે મદદગારી કરવામાં આવી છે. અને બધાએ એકત્રિત થઈને આ ષડયંત્ર રચ્યું છે આના વિરુદ્ધમાં, એવું જજમેન્ટમાં તાકવામાં આવ્યું છે. અને કાલે 31/5/2024ના રોજ જજ સાહેબે જજમેન્ટ આપ્યું છે કે આવી રીતે જો ખોટું થયેલું છે જે સાખી લેવામાં નહીં આવે, અને એમને અલગ અલગ કલમો હેઠળ 7 સુધીની સજા અને 60,000નું વળકવાનો આદેશ કર્યો છે.